चिखली તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલા મૃત હાલતમાં ત્રણેય કાગડાઓના આરટીપીસીઆર ટેસ્ટ શનિવારે પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ પર બર્ડફ્લૂની આશંકા વ્યક્ત કરાઈ છે। અગાઉ ડાંગના વઘઈમાં પણ મૃત મળેલા પક્ષીઓમાં બર્ડફ્લૂ વાયરસ હોવાની પુષ્ટિ થતા ગુજરાતના સાત જિલ્લામાં ચેપ પ્રસર્યો હોવાનું સરકારે જાહેર કર્યું। તેનો ફેલાવો અટકાવવા માટે આ સાતેય જિલ્લાના કલેક્ટર્સે 12 સ્થળે 1 કિલોમીટરની ત્રિજ્યામાં નાગરિકોના આવાગમન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ ભોપાલ ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ લેબમાં ગુજરાતના 10 જિલ્લામાંથી શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા 40થી વધુ પક્ષીઓના આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ છે। પેન્ડિંગ છે, જે સોમવાર સુધીમાં આવી જશે। તો સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પણ પક્ષીઓના બર્ડ ફ્લૂ વાયરસ જોવા મળ્યા છે। આ ચેપી વાયરસે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં સૌથી વધુ સુરતમાં બાજોલી, કોસંબા અને મહુવા એમ 3 તાલુકામાં કલેક્ટર દ્વારા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે અઢીને આવેલા વલસાડ અને ડાંગમાં પણ એક એકનો સમાવેશ થાય છે। નર્મદા અને નવસારી જિલ્લામાં પણ બે બે સ્થળોએ બર્ડ ફ્લૂથી ટપોટા પક્ષીઓના મૃત્યુ થતા અહીં ચેપનો ફેલાવો રોકવા પ્રતિબંધો જાહેર કરાયેલા છે। જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં બે સ્થળો બાદ વધુ આ પ્રકારનો ચેપ પક્ષીઓમાં નથી જોવા મળ્યો।